હેલો ફ્રેન્ડ્સ, તો આની આગળના વિડીયોમાં આપણે ટેક્સ્ટબુક, ગવર્મેન્ટ પર આધારિત જે ટેક્સ્ટબુક છે બ્લેકબુક, આપણને કેટલા માર્ક્સ આપે છે એ આપણે સમજેલા છીએ આગળના વિડીયો લેક્ચરની અંદર, જેમાં 23 માર્ક્સ 23 માર્ક્સ તમારી ઇંગ્લિશની ટેક્સ્ટબુક તમને પ્રોવાઈડ કરશે અને 8 માર્ક્સ તમારી બ્લેકબુક આપશે. આ ઉપરાંત 4 માર્ક્સનું અનનોન પેસેજ પૂછાશે જેમાં ઇન્ટરવ્યૂ પૂછવામાં આવશે, અને 4 માર્ક્સ તમને એ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર જેમાં કોઈ માહિતી આપી લેશે, નીચે 4 પ્રશ્નો આપશે, તમારે માહિતીના આધારે શોધીને લખવાનું છે. હવે ગ્રામર સેક્શન જોવાનું છે. ગ્રામર સેક્શનમાં પહેલો પ્રશ્ન આવશે તમને મેચ ધ લેંગ્વેજ ફંક્શન, જે સેક્શન સીમાં પૂછાશે, 3 માર્કનો પ્રશ્ન હશે. મેચ ધ લેંગ્વેજ ફંક્શન જેમાં જોડકા આપેલા છે પાર્ટ એ અને પાર્ટ બી. પાર્ટ એની અંદર 3 સેન્ટન્સ આપેલા હશે, બરાબર, જ્યારે પાર્ટ બીની અંદર 4 અલગ અલગ ફંક્શન લખેલા હશે. તો તમારે પાર્ટ એમાં જે સેન્ટન્સ આપેલું છે એ કયા ફંક્શન પર આધારિત છે એ સામે પાર્ટ બીમાંથી શોધીને લખવાનું છે. આ છે મેચ ધ લેંગ્વેજ ફંક્શન. આ ઉપરાંત ફંક્શન પર આધારિત એક બીજો પ્રશ્ન પૂછાય છે, જે રિસ્પોન્ડ ધ ડાયલોગ. આ સેક્શન સીમાં 3 માર્કનો પ્રશ્ન પૂછાય છે, રિસ્પોન્ડ ધ ડાયલોગ, જેમાં બે વ્યક્તિ વચ્ચેનો ડાયલોગ આપેલા હોય અને તમારે બીજા વ્યક્તિના ડાયલોગમાં ખાલી જગ્યા કરીને કાઉન્ટ્સમાં એક ફંક્શનનું નામ આપેલું હશે. આમાં ઓપ્શન આવશે, દરેક પ્રશ્ન નીચે એ બી સી ડી 4 ઓપ્શન આપેલા હશે. તો તમારે ઉપર કાઉન્ટ્સમાં જે ફંક્શનનું નામ લખેલું છે એ ફંક્શન પર આધારિત જે રિસ્પોન્સ છે એ નીચે 4 વિકલ્પમાંથી શોધીને લખવાનું છે. ત્યાર પછી ફંક્શન પર આધારિત એક બીજો પ્રશ્ન પૂછાય છે, એ છે કમ્પ્લીટ ધ સેન્ટન્સ. આ પણ સેક્શન સીમાં 3 માર્કનો પ્રશ્ન પૂછાય છે. આ 3 પ્રશ્નો ફંક્શન પર આધારિત છે. હવે કમ્પ્લીટ ધ સેન્ટન્સમાં શું પૂછવામાં આવે છે ફ્રેન્ડ્સ? તો એની અંદર એક અધૂરું વાક્ય તમને આપેલું હોય, કુલ 3 પ્રશ્નો પૂછાશે, આવા અધૂરું સેન્ટન્સ આપવામાં આવશે, પછી ખાલી જગ્યા હશે અને કાઉન્ટ્સની અંદર એક ફંક્શનનું નામ લખેલું હશે. તો તમારે શું કરવાનું છે? તો ફંક્શનની જે વાક્યરચના હશે એ વાક્યરચનાના આધારે તમને એ વાક્યરચનાઓ બધી શીખવાડીશ દરેક ફંક્શનની, અને વાક્યરચનાના આધારે તમારે બાકીનું સેન્ટન્સ કમ્પ્લીટ કરવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ 3 પ્રશ્નો ફંક્શન પર આધારિત છે, 9 માર્ક્સ ફંક્શન પર આધારિત છે. ત્યાર પછી તમને ગ્રામરમાં પૂછાય છે, એ છે ઇન્ડાયરેક્ટ સ્પીચ, જે ક્યાં પૂછાશે? સેક્શન ડીમાં પૂછાશે. આ પણ 3 માર્કનો પ્રશ્ન. તમે 9મા ધોરણમાં જે ઇન્ડાયરેક્ટ સ્પીચ ભણેલા છો એના કરતાં થોડુંક અહીંયા પ્લસ થઈને આવશે ફ્રેન્ડ્સ, તો થોડીક મહેનત વધી જશે તમારી. 4 વાક્યો તમારે ફેરવવાના આવશે, 4 થી 5 વાક્યો ઇન્ડાયરેક્ટ સ્પીચમાં, જેના તમને 3 માર્ક્સ આપવામાં આવશે, બરાબર. ત્યાર પછી સેક્શન ડીની અંદર બીજો એક પ્રશ્ન પૂછાય છે, જે જોઈન ધ સેન્ટન્સીસ. આ પણ સેક્શન ડીમાં 3 માર્કનો પ્રશ્ન પૂછાય, જોઈન ધ સેન્ટન્સીસ. આ કન્જક્શન્સ એટલે કે સંયોજકોનો પ્રશ્ન છે, જેમાં 2 વાક્યો આપેલા હશે તમને. એ 2 વાક્યો તમારે કાઉન્ટ્સમાં આપેલા સંયોજકો, 2 કે 3 સંયોજક કાઉન્ટ્સમાં આપેલા હશે, એન્ડ, બટ, ઓર, સો, ધેર, ફોર, ધો, ઓલ, ધો વગેરે તમને આપેલા હશે. તો તમારે શું કરવાનું છે? એ 2 વાક્યોને યોગ્ય સંયોજકની મદદથી જોડીને એક અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. તો આવા 3 વાક્યો 3 પ્રશ્નો પૂછાશે, બરાબર, જેમાં 2 અલગ અલગ વાક્યો હશે, એને જોડીને સંયોજક કાઉન્ટ્સમાં આપેલા જ હશે. તમારે જોડીને એક અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. આ ઉપરાંત કરેક્ટ ધ એરર્સ પૂછાય છે, કરેક્ટ ધ એરર્સ. આ પ્રશ્ન પણ સેક્શન ડીની અંદર આવે, 3 માર્કનો પ્રશ્ન, જેમાં તમને એક પેરેગ્રાફ આપવામાં આવશે અને એ પેરેગ્રાફમાં 3 જગ્યાએ ખાલી જગ્યા હશે, ભૂલ હશે, બરાબર. તમારે એ એડિટિંગની ખાલી જગ્યાઓ પૂછાય, એ ભૂલો સુધારીને તમારે ત્યાં યોગ્ય સાચો જવાબ લખવાનો છે, બરાબર. આ એરરનો પ્રશ્ન છે. આમાં ગ્રામેટિકલ કોઈ પણ ભૂલ આવે, આર્ટિકલની આવે, સ્પેલિંગ મિસ્ટેક આવે, બરાબર, વર્બ, એડવર્બ પૂછાય, સંયોજકો પૂછાય, ઇન્ડાયરેક્ટ સ્પીચના નિયમો આવે, બધું જ ભેગું આવે અહીંયા, બરાબર. તો અહીંયા આ ટોપિક થોડીક મહેનત માગશે, પ્રેક્ટિસ માગશે, જે વર્ષના અંતે બધું ગ્રામર ભણાવી રહીશ ને પછી હું તમને એરર સમજાવીશ, બધું ગ્રામર શીખી લઈએ પછી. આ ઉપરાંત એડિટિંગ પછી પૂછાય છે ડૂ એઝ ડાયરેક્ટેડ. ડૂ એઝ ડાયરેક્ટેડ સેક્શન ડીની અંદર 4 માર્કનો પ્રશ્ન, જેને ચેન્જ ધ ટેક્સ્ટ પૂછાય. અહીંયા ચેન્જ ધ ટેક્સ્ટ 2 પ્રશ્નો આવે અહીંયા, 2 માર્ક્સના, જેમાં કુલ 5 વિગતો શીખવી પડશે. એક ચેન્જ ધ જેન્ડર, ચેન્જ ધ નંબર, ચેન્જ ધ ટેન્સ, ચેન્જ ધ પર્સન અને ચેન્જ ધ વોઇસ. સેક્શન ડીમાં 3 માર્કનો આ પ્રશ્ન આવશે, જેમાં 5 વિગતોમાંથી કોઈ પણ 2 વિગત પર આધારિત પેરેગ્રાફ પૂછાશે. નીચે લખેલું છે સ્ટાર્ટ લાઇક ધીસ, અથવા બિગિન લાઇક ધીસ, અથવા સ્ટાર્ટ ધીસ વે.
તો એ આપણે જાતે ઓળખવાનું છે કે પેરેગ્રાફમાં જેન્ડર ચેન્જ કરવાનો છે, નંબર ચેન્જ કરવાના છે, ટેન્સ ચેન્જ કરવાનો છે, પર્સન ચેન્જ કરવાનો છે કે વોઇસ ચેન્જ કરવાનો. એક પ્રશ્ન ફિક્સ વોઇસનો હશે અને એક પ્રશ્ન આવશે તમારે જેન્ડર ચેન્જ કરવાનો. બરાબર, તો આ 3 માર્ક્સનો એક પેરેગ્રાફ તમને પૂછાય, બરાબર, જેના એક જ પેરેગ્રાફમાંથી 5માંથી કોઈ પણ એક જ વિગત આવશે. બરાબર, તો સેક્શન ડીની અંદર તમને આ પૂછાશે. તો ટોટલ તમારા 25 માર્ક્સથી આ ગ્રામર પર આધારિત, ગ્રામર પર આધારિત આ 4 માર્કના 2 પ્રશ્ન આવશે, કોઈ પણ 2 વિગત પૂછાશે. બરાબર, ત્યાર પછી સોરી ફ્રેન્ડ્સ, આગળ બીજું શું પૂછવાનું છે, ડબલ્યુએચ ક્વેશ્ચન તમને પૂછવાનું છે. ડબલ્યુએચ ક્વેશ્ચન સેક્શન ડીમાં પૂછાશે 3 માર્કનો પ્રશ્ન. બરાબર, જેમાં અંડરલાઇન કરેલો હશે સેન્ટન્સના નીચે અમુક ભાગોના નીચે, સ્થળ દર્શક, સમય દર્શક, સંખ્યા દર્શક શબ્દોના નીચે, કર્તાના નીચે, કર્મના નીચે. તો તમારે યોગ્ય પ્રશ્ન, આમાં પણ વિકલ્પ આવશે એ બી સી ડી, તમારે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે, સિલેક્ટ કરવાનો છે ક્વેશ્ચન. બરાબર, તો આમ ટોટલ ગ્રામર તમને ક્યાં પૂછવાનું છે, સેક્શન સી અને સેક્શન ડીમાં પૂછવાનું છે. તો ફ્રેન્ડ્સ, હવે સેક્શન સી અને સેક્શન ડીમાં જે ગ્રામર પૂછવાનું છે, એક એક માર્ક્સનું, એક કેટલા માર્ક્સ આપશે તમને, 25 માર્ક્સ આપશે. બરાબર, 25 માર્ક્સનું તો ફક્ત ગ્રામર, એટલે અને તમે ટોપિક જોયા, મેં તમને બધા ટોપિક સમજાવ્યા, આટલા ગ્રામર ટોપિક શીખવાના છે અને એની અંદર પાછી વિગતો ઘણી બધી આવે. ધારો કે કન્જક્શન, સંયોજક, એટલે કોઈ એક સંયોજક નહીં આવે, એની અંદર ઘણું બધું શીખવાનું આવે. બરાબર, ઇન્ડાયરેક્ટ સ્પીચના ઘણા બધા નિયમો આવે, વોઇસના ઘણા બધા નિયમો આવે, તો એ ઘણું ગ્રામર શીખવાનું થશે. ત્યાર પછી તમને પૂછાય છે લોંગ રાઇટિંગ. ઓકે ફ્રેન્ડ્સ, લોંગ રાઇટિંગ છેલ્લો ટોપિક સેક્શન ઈમાં પૂછાશે. આખું સેક્શન ઈ, 3 જ પ્રશ્નો આવશે સેક્શન ઈમાં લોંગ રાઇટિંગમાં. એક આવશે એસે રાઇટિંગ, એટલે કે નિબંધ લેખન સેક્શન ઈમાં. હું તમને આઈએમપી એસે આપતો જઈશ, એસેનું પેમ્પલેટ પણ તમને પ્રોવાઈડ કરીશ. 6 માર્ક્સનો એક એસે પૂછાશે. બરાબર, તો તમને ટોટલ 2 કે 3 એસે આપવામાં આવશે, એમાંથી કોઈ પણ એક પર તમારે નિબંધ, કોઈ પણ એક સબ્જેક્ટ પર તમારે નિબંધ લખવાનો છે. પછી બીજો પ્રશ્ન પૂછાશે ઈમેલ રાઇટિંગ અથવા રિપોર્ટ રાઇટિંગ. હું તમને બંને શીખવાડીશ, ઈમેલ લખતા પણ શીખવાડીશ અને રિપોર્ટ પણ સમજાવીશ. સેક્શન ઈમાં આ પ્રશ્ન પૂછાશે 5 માર્ક્સનો, 2માંથી કોઈ પણ એક, બંને પ્રશ્ન આવશે, ઈમેલ પણ આવશે અને રિપોર્ટ પણ આવશે, તમારે કોઈ પણ એક જ લખવાનું છે. 5 માર્કનો પ્રશ્ન છે. અને આ જ પ્રમાણે છેલ્લો પ્રશ્ન હશે પિક્ચર ડિસ્ક્રિપ્શન. સેક્શન ઈમાં 5 માર્કનો પ્રશ્ન હશે સેક્શન પિક્ચર ડિસ્ક્રિપ્શન, જેમાં એક ચિત્ર આપેલું હશે, તમારે એને 10 વાક્યોમાં એનું ડિસ્ક્રિપ્શન આપવાનું છે. 10 વાક્યો બનાવવાના છે ચિત્રના આધારે, જેના 5 માર્ક્સ આવશે. ટોટલ સેક્શન ઈમાં જે લોંગ રાઇટિંગ છે એ તમને 16 માર્ક્સ આપે. બરાબર, કેટલા માર્ક્સ આપે છે, 16 માર્ક્સ. તો મિત્રો, આ ટોટલી તમારું પેપર ક્યાં પૂરું થાય છે એ મેં તમને સમજાવ્યું, કેટલા માર્ક્સ સાના છે એ સમજાવેલું છે. હવે તમારે ડિસાઇડ કરવાની છે આ પેપર સ્ટાઇલને સમજ્યા પછી, કે તમારી પ્રોબ્લેમ લોંગ રાઇટિંગમાં છે, કચાશ છે તમારી ગ્રામરમાં કચાશ છે, ટેક્સ્ટબુકમાં કચાશ છે કે બ્લેકબુકમાં કચાશ છે. એના આધારે તમારે મહેનત કરવાની છે. બરાબર, પેરેગ્રાફ પરથી સવાલ જવાબ શોધતા નથી આવડતા, શોર્ટનોટ મળે નથી થતી, કે ગ્રામરમાં પ્રોબ્લેમ છે એ આપણે ડિસાઇડ કરવાનું છે. અને જ્યાં પ્રોબ્લેમ હશે એનું સોલ્યુશન આપણે લાવી દઈશું. મારો પ્રયત્ન પૂરેપૂરો એવો હશે કે હું તમને આ 80-80 માર્ક્સ કેવી રીતે કવર કરવા એની પ્રેક્ટિસ કરાવીશ, ને પૂરતી પ્રેક્ટિસ કરાવીશ. બરાબર, શીખતી વખતે મિત્રો એકદમ ફ્રેન્કલી તમારે જે કંઈ પૂછવું હશે તમારે પૂછી લેવાનું. હું દરેક તમને સંતોષ થાય ત્યાં સુધી હું તમને સમજાવતો રહીશ. બરાબર, તમને સેટિસ્ફેક્શન મળવું જોઈએ, એ મારો પહેલો ઇન્ટેન્સ હશે. આ ઉપરાંત આ જે કંઈ સમજાયું છે મિત્રો બંને વિડીયોની અંદર, એ હું તમને એને પિક સેન્ડ કરીશ. તમારે ઇંગ્લિશની જે અલગ નોટ બનાવશો એમાં સૌથી પહેલું આ લખવાનું છે, હોમવર્ક તરીકે આને નોટમાં લખી દેવાનું છે. બરાબર, અને જ્યારે આપણે ઓફલાઇનમાં મળીશું મિત્રો, ત્યારે આમાંથી જે કંઈ પણ ન સમજાયું હોય એ પહેલાં પૂછી લેવાનું, ત્યાર પછી આપણે આગળ ચાલીશું. બરાબર, હોમબેચમાં જે કંઈ ભણાવવા આવીશું અમે એ તમને અહીંયાથી આગળ સમજાવીશ. ઓકે મિત્રો, પહેલાં આનું સેટિસ્ફેક્શન આપીશું, અહીંયા કોઈ પ્રોબ્લેમ નહીં હશે આને સમજવામાં, તો આપણે આગળ વધીશું. ઓકે ફ્રેન્ડ્સ, બાય, જય સ્વામિનારાયણ. બાકીનું નેક્સ્ટ વિડીયોમાં ભણીશું.